કડા થાય તમને એસિડિટી થઈ જાય છે તો કડી રવા દો ને તો પુલડા બનાવ બહુ દિવસ થયા તારા હાથમાં પુલડા નથી ખાધા એ તો વેલા કેવું જોઈએ ને ઓર ઘરમાં બેસન પણ નથી તો વડાને ચા બનાવી નાખ વડા તો 14ના દિવસે બનાવવાના હોય આજે તો હજી 8મ થઈ પિતાના ભજીયા બેસન હોતો તો લગ્ન બનાવી દે મને કઈ રસોઈ કરવાનું જોર આવે છે વધારેલી ખીચડી બનાવો પાપડ સાથે ખાઈ લઈશ પણ એ તમારા લાડકાને ક્યાં ભાવે છે પેલા દિવસે વઘારેલી ખીચડી બનાવી હતી તો બે દિવસ સુધી મોં ચડાઈને પડતો હતો લસણિયા બટાકાનો બાજતો રોટો કરી નાખ બહુ લપ કરી દેતો આ વાત તો તમને લપ જેવી જ લાગે છે પણ મોંમાંથી ફાટતા નથી કે શું જમવું છે આમને રોજ કેટલા કેટલા વાના કરો છો પણ જવાબ સીધી રીતે આપતા નથી મારે તો એમનું સાંભળ્યા જ કરવાનું ખાલી જમવાનું શું બનાવ એ પૂછ્યું એમાં પણ મારી વાત લપ જેવી લાગે છે આ મારી વાત અને મારી બનાવેલી રસોઈ કઈ ફિક્કી જ લાગે છે બપોરે ટીપીમાં મારું બનાવેલું સારું પકડ છે અને ઓલી કિતાળીનું ટીપી ઝાપટે છે આપણે તો ગમે તેટલું કરીને મરી જાય અને આપણી તો કોઈ કદર જ નથી આને રોજ દસ કરતા છે કે આવતું નથી પેલી ગીતા ટીપીમાં કેટલી બધી વેરાયટી ના એના હાથોમાં તો જાણે સ્વાદ કૂટી કૂટીને ભર્યો ને એવું લાગે છે અને આ શું કૂટે છે મારું કપાળ જોજે દસ્તો સાચવજે તમને દસ્તાની પડી છે પણ મારી નહીં ચક્કર લાગે છે સોસાયટીના બધા લોકો વાતો કરે છે આજે તમે સોડાની વાત કરી ને તો મને યાદ આવ્યું એટલે આ ટીના અને કાંતિના ચક્કરની વાત કરવા તે મને અંદર બોલાવે એમ હા તો વાવ અને આ બીજાની પંચાયત કરવામાં બહુ રસ છે નહીં તો તમે સોડાની વાત ઉખાડી ને એટલે મેં તમને કીધું બાકી કઈ મને કઈ પંચાયત કરવાનો શોખ નથી ટીનાડીને તમે બે દિવસ પહેલા બાઈક ઉપર લઈ જતા હતા ને એટલે સંભાળજો એનો દોડો ચારે કોર ફરે છે અને બાકી કઈ તમે ઓછા નથી છેલ્લે તારે મારું પણ જ કોડ્યું ફળું હતું એમ જ કે ને તો કેવું પડે અને તમારે સાંભળવું પણ પડે રોજ તમારા ટીપીમાંથી જુદી જુદી સુગંધ આવે છે ને મને ખબર છે તમે પેલી ગીતાડી જોડે જમો છો જો તે ફરી ગીતાનું નામ લીધું આ તારું મગજ છે ને આમાં કીડા ભરે ગયા છે એ મારા બાજુના ટેબલ પર હોય છે ને મને રોજ કંઈ આપે છે મારથી થોડી ના પડે પણ તમને જ કેમ આપે છે એ તો એને પૂછી લેજે લે નંબર મારે એને કઈ પૂછવું નથી આ તો તમે એની શાક અને કચુંબર ના બહુ વખાણ કરતા ને એટલે મને થયું એક તો તને એના જેવા સ્વાદિષ્ટ સલાડ અને કચુંબર બનાવતા આવડતું નથી એના વખાણ કરું તને ગમતું નથી બોલ મારે શું કરું હા કહી દો ને મને કઈ આવડતું નથી એક વાર કહેશો ને તો 32 જાતના ભોજન બનાવીને પીરસી પણ દઈશ મારે 32 જાતના ભોજન નથી ખાવા બટાકા પૂમા બનાવી દે એટલે બસ પણ તમે બટેકાનું શાક અને ભાખરી જ કહેતા હતા ને હા મારું ફરી ગયું છે સાચું કહું મારે તમારી પસંદનું જમવાનું બનાવવું છે પછી તમે ક્યારે નાખો કે મને તમારી પસંદનું ખ્યાલ જ નથી જો કો કીડા તને મારી પસંદનો ખ્યાલ જ ને તો આટલા વર્ષે તારે મને પૂછ્યું જ ના પડે કે મને શું ભાવે છે કે શું ખાવું છે મારે સમજી પણ તમે કોઈ દી ક્યાં કહ્યું છે કે તમને શું ભાવે છે તું તારે ભાખરે શાક બનાવ હું સોડા લઈને આવું છું ભેળિયાનમાં જો કેટલું મોડું થઈ ગયું છે ના ના એક વાગી ગયો તમારામાં રાંધવાનું મને મોડું થઈ ગયું એટલે મોડું મે કરાવ્યું હા તો તમે સરખી રીતે કહેતા નથી શું જમવાનું બનાવ બાકી કોઈ ફરમાઈશ હોય ને તો કહી દો બટેકા સમારવાના બાકી છે ઓ નો કહું છું સાંભળો છો આજે મને રસોઈ કરવાનો કંટાળો આવે છે એક કામ કર તું રાંધવાનું માંડી વાળ
આપણે હોટલમાં જઈએ. વાહ મારા પતિદેવ, તમે બહુ વાલા છો. એનું ધાર્યું જ કરે છે, પછી મને શું કામ પૂછે છે? મને સમજાતું નથી. તમને સમજાય છે તમારી ઘરવાળી નું? સમજાતું હોય ને તો કોમેન્ટ કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારા નવા વિડીયો જોવા માટે અને અમારો વિડીયો પૂરો જોવા માટે.